इंटरनेशनल ફ્લાઇટની એક સૂરે જરૂરિયાત વર્ણવી જીજે ઈપીસીના પૂર્વ રિઝન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે અડધો કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત થઈ હતી. બુડ્સની જે પણ ખાસિયતો છે તેની ઊંડાણપૂર્વક માહિતી વડાપ્રધાનને આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ હવે ડાયમંડ બુડ્સ માટે સૌથી મહત્વનું પાસું છે કનેક્ટિવિટી. આ ઉદ્યોગ વિદેશ સાથે સંકળાયેલા હોવાથી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે સફળ કરવા માટે સીધી વિદેશમાં જવા માટેની ફ્લાઇટો શરૂ કરવા માટેનું આયોજન ખૂબ જ જરૂરી છે. એ બાબતે વડાપ્રધાન સમક્ષ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો મુદ્દો ખાસ રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધા બાદ અમને તરત જ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને મળવા માટે તેમણે કહ્યું હતું. બપોર બાદ અમે સીધા એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને મળવા પહોંચ્યા હતા અને તેમને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અંગે અમારી માંગણીની તેમને રજૂઆત પણ કરી હતી. દુનિયાનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ એટલે સુરત ડાયમંડ બુસ. સુરત ડાયમંડ બુસને ઇનોગ્રેશન માટે આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, સુરત ડાયમંડ બુસના ચેરમેન શ્રી વલ્લભભાઈ લખાણી, શ્રી ગોવિંદભાઈ, શ્રી સેવંતીભાઈ, શ્રી નાગજીભાઈ, શ્રી લાલજીભાઈ, શ્રી ઈશ્વરભાઈ નાવડિયા, ધરમભાઈ ગાંગલી, અરવિંદભાઈ ધાનેરા, શ્રી મથુરભાઈ સવાણી, આ તમામ આગેવાનો આજે પીએમ સાહેબને રૂબરૂ મળીને સુરત ડાયમંડ બુસના ઇનોગ્રેશન માટેની તારીખ માગવા માટે ગયા હતા. ખૂબ સારી ચર્ચા થઈ. ચર્ચાને અંતે ડિસેમ્બર મહિનાની 17 અથવા 24 તારીખ સંભવિત સુરત ડાયમંડ ઇનોગ્રેશન માટે સાહેબ ફાળવશે એવું અત્યારે અનુમાન અમે કરી રહ્યા છીએ. સાથે સાથે સુરતનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ડિક્લેર થાય એમની માટે પણ અત્યારે અમે નક્કી રજૂઆત કરી હતી અને આ માટે પણ ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ સાહેબે આપ્યો છે અને અમને ખાતરી છે કે આ ઇનોગ્રેશનની સાથે સાથે સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ ઇનોગ્રેશન ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તક થશે એવું અત્યારે લાગી રહ્યું છે.